ધોરણ 8 ગુજરાતી પૂરક વાંચન 2 આવકારો વજન છે કવિ પરિચય જોઈશું કવિનું નામ છે દુલાભાઈ કાક જન્મ 1902 અને અવસાન 1977 કવિ દુલાભાઈ કાકનું વતન અમરેલી જિલ્લાનું મજાદર ગામ છે તેઓ લોકગાયક અને લોકવાણીના મર્મી હતા સમગ્ર ગુજરાત તેમને ભગત બાપુ તરીકે ઓળખે છે તેમના કાગવાણી સંગ્રહ બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે કાવ્યની સમજૂતી જોઈશું હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે હેજી તારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે આવકારો મીઠો આપજે રે સમજૂતી છે તારા આંગણિયા પૂછીને કોઈ મહેમાન કે કોઈ દુખિયારો માણસ આવે તો તેને મીઠો આવકારો આપજે અને એ દુખિયારો માણસ પોતાનું કોઈ સંકટ કે દુઃખ તને કહે તો એનું એ સંકટ મુશ્કેલી દુઃખ બને તો થોડું કાપજે એટલે કે એને થોડું મદદરૂપ બનજે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે માણસની પાસે કોઈ માણસ વિના કારણે આવતો નથી એટલે કારણ હોય તો જ આવે છે તમારી સુખ સાહેબી જોઈને કોઈ દુખિયારો માણસ તમારી પાસે આવે તો તેને મીઠો આવકારો આપજો કેમ તમે આવ્યા છો એમ નવું કહેજે હેજી એને ધીરે ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજ રે જે એને એ સમયે કેમ આવ્યો છે એમ કહેવાને બદલે એને ધીરે ધીરે એ જે કહેવા માગે છે જે બોલવા માગે છે મોટે મીઠી વાણીથી પ્રોત્સાહન પૂરું પાડજો વાત એની સાંભળી આડું નવ જોજે હેજી એને માથું રે હલાવી હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે રે તારા આંગણીએ કોઈ દુખિયારો કે જરૂરિયાતમંદ માણસ આવ્યો તો તું એની સામે માથું ન ફેરવતો એટલે કે માથું હલાવી આડું ના જોતો એને તું નમ્રતાથી હોકારો આપતા આવો 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 મીઠો હોકારો આપજે કાગ એને પાણી પાજે ઘોડો બેસી ખાજે રે એને જપારે સુધી તું મેલવાને જાજે રે આવકારો મીઠો આપજે રે એને પાણી પીવડાવજે એની પાસે બેસીને ભોજન કરજે અને કરાવજે અને એને ગામના પાદર સુધી મધુર વિદાય આપવા જજે શબ્દ સમજૂતી સંકટ એટલે મુશ્કેલી દિવસો દેખીને એટલે તમને સુખી જોઈને હોકારો હુકારો કરવો ભેળો બેસી એટલે સાથે બેસીને જાપા સુધી ગામના પાદર સુધી મેલવા વડાવવા વિદાય આપવી